સુરતમાં આરડીડીનો પ્રવેશ દ્વાર ધરાશાયી થઈ ગયો છે, જેમાં એક બાળકી દટાઈ ગઈ છે. આ બાળકીને બચાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. બાળકીનું લોકેશન શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાંચ લોકો બસ સ્ટોપના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સુરતના યુનિવર્સિટી રોડની આ ઘટના છે અને હાલ ફાયરની ટીમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે. તો એક બાળકી, 2.5 વર્ષની બાળકી આ કાટમાળ નીચે દબાઈ ગઈ છે અને આ બાળકીને બચાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી રોડ વિસ્તારની આ ઘટના સુરતથી સામે આવી રહી છે, જ્યાં એન્ટ્રી ગેટ ધરાશાયી થઈ ગયો હતો અને તેની નીચે દટાઈ ગઈ છે એક 2.5 વર્ષની બાળકી. આ બાળકીને બચાવવા માટેના તમામ પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રજ્ઞેશ. પ્રજ્ઞેશ, હાલ શું પરિસ્થિતિ છે? બાળકીને બચાવવાની કામગીરી કેટલી આગળ વધી છે? જી બિલકુલ, જે બાળકીના મેસેજ છે તેમના પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે કાટમાળ છે તેમની નીચે એમની બાળકી રમી રહી હતી ને તે સમય દરમિયાન જ આ ઘટના બની છે. એમનું જે ફેમિલી છે તે ફેમિલી અત્યારે અહીંયા બેઠું છે. આપણે ખાસ એમની નજીક પહોંચવાનો પ્રયત્ન કરીશું. જે આ ફેમિલી છે, જે મહિલા દેખાઈ રહી છે સ્ક્રીન પર, જેઓ અત્યારે સ્પષ્ટ એમની આંખોમાં દેખાઈ રહ્યું છે કે આ ઘટના બન્યા બાદ જે રોયા છે, જે આ સ્થાનિક લોકો હતા જેઓ તરત દોડી આવ્યા હતા તેમની સાથે વાત કરીશું. તમને આપકો કબ પતા ચલા આપ દોડ કે યહાં આ ગયે તુરંત? 10 મિનિટ પહેલે હમ લોગ ઇધર વો ટ્રસ્ટ કા પૈસા માંગ રહે હૈ હમ લોગ ઉધર બના બના હૈ તો ઇધર માલૂમ પડા કે વો સ્લેબ ગિર ગયા હૈ તો ઉસમે ચાર લોગો કો લેકે ગયે ઓર ઉન ઇનકી બિટિયા અંદર ફસી હૈ હમને આંખી સે દેખા ઇધર અંદર ફસી. જે એક જે માતા હૈ જેમની દીકરી ફસાઈ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. રોઈ રહ્યા છે તેઓ. ઘટના પાછળ જે છે તેમની દીકરી અત્યારે ખાસ કરીને જેઓ રોઈ રહ્યા છે સતત, તેમને જે ખાસ છે કે એમના ફેસ પરથી દેખાઈ રહ્યું છે કે તેઓ પોતાની દીકરીની ચિંતા કરી રહી છે. ખાસ કરીને આપકી બેટી કા નામ ક્યા ઓર યે કબ હુઆ આપ યહાં પે થી, આપ કહાં થી? રોશની નામ છે, રોશની છે. આપ કહાં થી જબ યે ઘટના હુઈ તબ? મને હમજર નહીં પડે. આપ કહાં થી જબ યે હુઆ તબ આપ કહાં થી? ના, નીચે રમતી હતી એટલે અમે ઉપર કામ કરતા હતા, યે નીચે રમતી હતી. ત્યારે તમે કામ કરતા ત્યારે કેવી રીતે આ ઘટના બની? આખી ઉપર થા દેમ નીચે દબ ગઈ. જે તમારી દીકરી તે રમતી હતી એને તમે આ લોકો બચાવવાનો પ્રયત્ન? જી બિલકુલ, આજે અત્યારે ફાયરની એક આરોગ્ય સુરત ફાયરની ટીમ આવી છે. એમને વાગ્યું નથી પણ એક સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે તેમની દીકરી અંદર રમી રહી હતી ને દીકરીને અત્યારે દીકરી એમની અંદર જ છે. તેમણે સ્પષ્ટ તમામ અધિકારીઓને સૂચના આપી છે અને અત્યારે જે ખાસ કરીને વિઝ્યુઅલ્સ પણ આપણને બતાવી દઈશ કે કઈ રીતે ડીઆરડીએનું કામ ચાલી રહ્યું હતું અને કામ દરમિયાન આ ઘટના બની હતી અને ઘટના બાદ એ બાળકીને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રોશની કરીને બાળકીનું નામ હતું, એ રોશની કરીને બાળકીને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહ્યા છે. અને અત્યારે જે આ ખાસ કરીને તમને બતાવવા માંગીશ કઈ રીતનું કામ ચાલી રહ્યું હતું. આ જે સ્લેબ છે, આ સ્લેબનો જે ભાગ છે જે કઈ રીતે તૂટી ગયો છે, જે આ પથ્થર દેખાઈ રહ્યા છે એ કોર્નર પરથી જે સ્લેબ છે તે સતત વળી ગયો હતો ને તેને લઈને આ સમગ્ર ઘટના બની છે. કારણ કે મિડલનો ભાગ જ્યારે પડી ગયો હતો ત્યારે સમગ્ર આ સ્લેબ અહીંયાથી લઈને છેક સુધીનો જે સ્લેબ છે તે નીચેની જે પ્લાસ્ટર હોય છે તે પ્લાસ્ટર તમામ જગ્યાઓથી નીકળી ગયું હતું અને જે એના સપોર્ટર હતા, સપોર્ટના જે પતરા સાથે જે એના જે બંબુ ઊભા કરવામાં આવ્યા હતા તે પણ વળી ગયા. એટલે કહી શકાય છે કે કોઈક અંશે આમાં મહત્તમ અંશે જે ઘટના બની છે તેમાં બેદરકારી, કોન્ટ્રાક્ટર દ્વારા ભર બેદરકારી અને જે 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 મટીરિયલ્સ યુઝ કરવામાં આવ્યું છે તે મટીરિયલ્સની ગુણવત્તા સામે પણ અત્યારે પ્રશ્ન થઈ રહ્યા છે. પરંતુ પ્રશાસન દ્વારા અત્યારે જે બાળકી 2 થી 3 વર્ષની જે બાળકી અત્યારે જે ફસાઈ છે તેને બહાર કાઢવા માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે. જી જી બિલકુલ, બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. હાલ ત્યાં અધિકારીઓ ઉપસ્થિત છે, તેઓનું શું કહેવું છે આ મામલે? જે અધિકારીઓ સાથે આપણે હમણાં વાત કરી હતી તે અધિકારીઓ એ એક જ વસ્તુ જણાવ્યું હતું કે આ જે ઘટના બની છે તે 12-12:30ની આજુબાજુની આ ઘટના છે. એ ઘટનાને લઈને તાત્કાલિક તેઓ અહીંયા પહોંચ્યા હતા અને એ ઘટનાને આધારે તાત્કાલિક જે સ્થાનિક મજૂરો અહીંયા ફસાયા હતા તેમને પહેલાં બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ
તમામ લોકોનું કોન્સન્ટ્રેટ અત્યારે એક જ વસ્તુ છે કે જે બાળકીની વાત આવી રહી છે, બાળકીનું લોકેશન શોધીને બાળકીને સૌથી પહેલાં સહી સલામત બહાર કાઢવામાં આવે તેનો ટાર્ગેટ છે ને, જે સ્પષ્ટપણે અત્યારે ફાયરની કામગીરીમાં દેખાઈ રહ્યો છે. કારણ કે જે પ્રમાણે જે હોલ કરવામાં આવ્યા છે, સ્પેશિયલી હોલની અંદર ફાયરના કર્મચારીઓ ઉતરી રહ્યા છે અને ફાયરના કર્મચારીઓ અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે બાળકીની વાત છે તેને સ્પષ્ટ સહી સલામત રીતે બહાર કાઢવામાં આવે. અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે, તેમના દ્વારા પણ અત્યારે એક જ વસ્તુ કહેવામાં આવી છે કે જ્યાં સુધી પહેલાં બાળકી બહાર નહીં આવે ત્યારબાદ જે કોન્ટ્રાક્ટર છે તેમની બી જવાબદારી નક્કી કરવામાં આવશે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. કારણ કે જે પ્રમાણે એની સિમેન્ટનું જે બીમ કોલમના જે ભાગ તૂટી પડ્યા છે સ્પષ્ટપણે દર્શાવે છે કે આમાં કોઈક અંશે જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે તેમાં પણ કોઈ ગોટાળો ચોક્કસપણે હોઈ શકે. જી જી બિલકુલ. તો બાળકીને બચાવ કામગીરી માટે અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઉપસ્થિત છે. લગભગ કેટલી ટીમને ત્યાં ઉતારી દેવામાં આવી છે અને શું કયા પ્રકારે હાલ કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, ફાયર બ્રિગેડની માત્ર એક જ ટીમ નહીં પરંતુ સુરત શહેર ફાયર બ્રિગેડની લગભગ 4 ફાયર સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના જે કાર્યપાલક ઇજનેર છે, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી ગયા છે. પોલીસ વિભાગમાં પણ અધિકારી લેવલના ઓફિસર્સ અહીંયા આવી ગયા છે. સાથે સાથ જે કહી શકાય છે કે જે અન્ય જે ટીમ છે તેઓ પણ આવી ગયા છે અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટર્સ પણ અહીંયા આવી ગયા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને તમામ લોકોનો એક જ અત્યારે ટાર્ગેટ છે કે જે બાળકી અંદર ફસાય છે તેને બહાર કાઢવામાં આવે અને ખાસ કરીને જે અધિકારી જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમને અત્યારે સ્પષ્ટ એવો પ્રયત્ન કરી રહ્યા છે કે બાળકીને તાત્કાલિક ધોરણે પહેલા બચાવવામાં આવે અને પોલીસ બી પ્રયત્ન કરી રહી છે કે એ સ્થાનિક રીતે કામ કરી આ તેમને બાળકીને પહેલા પ્રાયોરિટીમાં બહાર કાઢવામાં આવે ને, જે સ્થાનિક કોર્પોરેટર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે જે બાળકી છે તેની પર પહેલા ધ્યાન આપવામાં આવે. અને જે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ખાસ આપણે જોઈ શકાય છે, કટર અને જે પકડ છે તેનાથી જે તાર સહિતના જે કટરથી તેને કાપીને જે ડ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે, ડ્રેસિંગમાં જે બાળકીનું લોકેશન અત્યારે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે અને લોકેશનના આધારે એ બાળકીને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે સ્પષ્ટ તમામ અધિકારીઓ અત્યારે એક જ પ્રયત્ન કરી રહ્યા છે કે જે બાળકીની જે લોકેશન છે તે શું છે, તે બાળકી ક્યાં છે, બાળકીની શું પોઝિશન છે તેના આધારે જ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તમામ જગ્યા ઉપર આજુબાજુનો જે રસ્તો ખોદાઈ રહ્યો છે તેને પણ અત્યારે બૂરીને અન્ય મશીનરી ત્યાં કામે લાવી શકાય તાત્કાલિક તેની પણ તૈયારી થઈ ગઈ છે. ખાસ કરીને જે પ્રમાણેનો માહોલ છે તેને લઈને પણ અત્યારે અધિકારીઓને પણ એ ચિંતા થઈ કે જે બાળકી છે તેનો જીવ તાત્કાલિક બચાવી શકાય, પરંતુ જે કહી શકાય છે કે બાળકીની હાલત ખૂબ જ નાની છે તેને લઈને અધિકારીઓ પણ ખૂબ જ ઝડપથી આ પ્રોસેસ આગળ વધારી રહ્યા છે. જી જી બિલકુલ. તો જે રીતે આ આખી ઘટના સામે આવી છે, કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે, કારણ કે જે મટીરિયલની ગુણવત્તા છે ખૂબ જ હલકી કક્ષાની વાપરવામાં આવી છે અને તેના જ કારણે આ પ્રવેશ દ્વાર તૂટી પડ્યો છે. તો કોન્ટ્રાક્ટર પર કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? જી બિલકુલ, આ બાબતે આપણે સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટના સ્થળ પર પહોંચ્યા છે અનિલભાઈ ગોપલાની, આપણે એમની સાથે વાત કરીશું. સર, આ કયા પ્રકારની કામગીરી ચાલી રહી હતી અહીંયા અને આ ઘટના બની છે તો આપણા દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા? આરડી ડિપાર્ટમેન્ટનું કામ છે, બરાબર, એક્સિડન્ટ થયો છે, વધુ તપાસમાં ખબર પડે શું છે. તો આ બસ જવાબદારી તપાસ ઇન્કવાયરી બેસાડવામાં આવશે કેટલી, કારણ કે ગંભીર બાબત કહેવાય, કારણ કે એક બાળકી હજી પણ ફસાઈ છે, તો આપણે કઈ રીતે તપાસ અને કયા પ્રકારના પગલાં લઈ શકીએ? હજી બનાવ બન્યો છે, એમાં તપાસ કરવામાં આવશે, જે તપાસ કરવામાં આવશે તપાસ કરીને ઘટતું કરવામાં આવશે. આ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેમણે એ જ કહ્યું કે સમગ્ર ઘટના હજી બની છે, તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને તપાસ કર્યા બાદ જવાબદાર અધિકારી જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે. એટલે સ્પષ્ટપણે અત્યારે ઘટનાની શરૂઆત છે ને ત્યારે આ ઘટના બની છે, ત્યારે સ્પષ્ટપણે એક જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે જે સમગ્ર ઘટના છે તેમાં તપાસ કરવામાં આવશે અને તપાસના આધારે જે પણ જવાબદાર વ્યક્તિ છે તેમની સામે પગલાં લેવામાં આવશે. એટલે અત્યારે જે અધિકારીઓ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે સ્પષ્ટપણે રેસ્ક્યુ ઓપરેશનમાં તેઓની એક જ વસ્તુ છે કે જે બાળકી છે તેને બહાર કાઢવામાં આવે, ત્યારબાદ જે આ કાટમાળ છે, જે જર્જરિત કાટમાળ છે, કારણ કે હજી પણ જોખમી કાટમાળ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને તેને દૂર કરવાની કામગીરી
હાથ ધરવામાં આવશે. જી જી બિલકુલ પ્રજ્ઞેશ, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે બાળકી આ બ્રિજની નીચે રમી રહી હતી, તો એ બાળકી કઈ જગ્યાએ રમી રહી હતી અને અત્યારે હાલ એ બાળકી ક્યાં ફસાઈ છે તે અંગેની હાલ શું કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે કેમ? જી બિલકુલ, આ જે રાઈટ સાઈડનો જે આ ગેટ બની રહ્યો છે એની જમણી બાજુનો જે પોર્શન છે, જમણી બાજુના પોર્શનમાં જ એ બાળકી રમી રહી હતી નીચેની બાજુ પર, અને અત્યારે જમણી બાજુના પોર્શનમાં જ અત્યારે ડ્રેસિંગનું કામગીરી ચાલુ રહી છે. એને કટ કરીને તેને ખાડો ખોદીને ખાસ કરીને ડ્રેસિંગ કરીને જગ્યા અત્યારે ખોદાઈ રહી છે જેથી એ બાળકી જે જગ્યાએ ફસી છે ત્યાં પહોંચીને તેને બહાર કાઢી શકાય, કારણ કે જે પ્રમાણે વધુ નુકસાન ન થાય તેની માટે જ અત્યારે ખાસ કરીને જે આસપાસની જે વિસ્તાર છે તેને કોર્ડન કરીને અને તેને ત્યાં જે ખાડા હતા તે રસ્તા બનાવાઈ રહ્યા છે કે જેથી મશીનરી અંદર આવી શકે અને વધારે સારી રીતે આ જે કાટમાળ છે તેને પણ દૂર કરી શકાય. પરંતુ અત્યારે જે પ્રાથમિકતા છે, જે બાળકીની પ્રાથમિકતા છે, એ બાળકી જમણી બાજુના પોર્શનમાં નીચે દબાયેલી છે એવી વાત છે, અને તેને લઈને જ ફાયર બ્રિગેડના અધિકારીઓ એ બાળકીને રેસ્ક્યુ કરવાના કામગીરીમાં આગળ વધ્યા છે. આપણી સાથે ફાયર ઓફિસર અહીંયા ઉપસ્થિત છે, આપણે જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આચાર્ય સર, સર એ બચ્ચી કા લોકેશન હમે મિલ પાયા હૈ? મિલ ગયા, જબ શુરૂ સે હમકો મિલ ગયા હૈ, અભી લાસ્ટ સ્ટેજ મે, અભી થોડી દેર મે યે નિકલ જાયેગી. સર કિતના અંદર વો ફસી હૈ, ક્યા ઉસકો ચોટ બોટ કુછ દિખ રહા હૈ? કુછ ચોટ લગી હૈ? ડેબ્રી સે ઉસકે અંદર મે હૈ, અભી હમકો દિખ ગયા, હમને રેસ્ક્યુ ટૂલ્સ યુઝ કરકે હમને નિકાલને કી પ્રયાસ કરે, લાસ્ટ સ્ટેજ મે હૈ, નિકલ જાયેગા. જે પ્રમાણે અધિકારીએ કીધું તે પ્રમાણે કે બાળકીનું જે લોકેશન છે તે તેમને મળી ગયું છે, અને જે ઇન્ટરનલ ભાગમાં જે બાળકી ફસાઈ છે ત્યાં અત્યારે ડ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે, અને ડ્રેસિંગ કરીને બાળકીને તાત્કાલિક એમાંથી બહાર કાઢવાની અત્યારે પ્રોસેસ ચાલી રહી છે. જી જી બિલકુલ. તો પ્રજ્ઞેશ, બાળકીને હાલ બચાવવાની કામગીરી આખરી સ્ટેજમાં પહોંચી ગઈ છે, બાળકીને થોડીક જ ક્ષણોમાં બચાવી લેવામાં આવશે. પરંતુ અહીં વાત એ પણ છે કે 12 દિવસ પહેલા જ આ બ્રિજનો સ્પાન તૂટી ગયો હતો, ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ? કારણ કે 12 જ દિવસના અંતરમાં ફરી એકવાર આ પ્રવેશ દ્વાર તૂટી ગયો છે ત્યારે ચોક્કસપણે સ્પષ્ટ બેદરકારી સામે આવી રહી છે, કારણ કે 12 જ દિવસની અંદર એક જ જગ્યા પર આ પ્રકારની 2 દુર્ઘટનાઓ સામે આવી રહી છે. જી બિલકુલ, જે બ્રિજની વાત હતી, એ બ્રિજ આ એરિયાથી થોડોક દૂર હતો, ને અત્યારે આ જે ગેટ છે તે અણુવત દ્વારથી યુનિવર્સિટી અને કેનલ રોડને જોડતો જે કોર્નર છે ત્યાં બની રહ્યો હતો, અને જે ગેટ છે તે અહીંયા ડેવલપમેન્ટ માટે જે તૈયાર થઈ રહ્યો હતો એ સ્માર્ટ સિટી અંતર્ગતના જે પ્રોજેક્ટો હોય છે તેને લઈને એક સ્માર્ટ ગેટ બની રહ્યો હતો, ને તે સમય દરમિયાન અને જ્યારે કામગીરી ચાલી રહી હતી તે બાબતે આજે કામગીરી પ્રગતિમાં હતી, ને આજે બહારને 12:35 ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે આવી ઘટના બની છે, અને તેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ 12:15ની વચ્ચે જ્યારે આ ઘટના બની ત્યારે 5 થી 6 મજૂરો એની ઉપર કામ કરી રહ્યા હતા, અને એક બાળકી નીચે રમી રહી હતી, કારણ કે વરસાદનો માહોલ હતો, એટલે જેથી બાળકી છે તે જે સ્લેબ બની રહ્યો હતો, જે સ્લેબનું ચણતર થઈ રહ્યું હતું તેની નીચે રમી રહી હતી, જ્યારે તેના પરિવારજનો અને અન્ય મજૂરો ત્યાં ઉપર કામ કરી રહ્યા હતા. એટલે સ્પષ્ટપણે છે કે જે લોકો ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની, ત્યારે નીચે તેમને લાવીને, અને ખાસ કરીને અત્યારે જે દ્રશ્યો આપ દેખાઈ રહ્યા છે એ બાળકીને અત્યારે અંદરથી રેસ્ક્યુ કરી લેવામાં આવી છે. ખાસ કરીને આ દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ શકો છો કે જે બાળકી છે તે જે ફસાઈ હતી તેને અંદરથી કાઢી લેવામાં આવી છે, અને તેને તાત્કાલિક ફાયરની ટીમ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે આ News 18 ગુજરાતીની સ્ક્રીન પર જોઈ શકો છો કે કાળી કલરની જે પેકેજ છે એમાં બાળકીને લઈ જવામાં આવી રહી છે, અને બાળકીને અત્યારે હાલમાં લઈ જવામાં આવી છે, અને બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવશે, અને સ્થાનિક મહિલા કોર્પોરેટર પણ આપણે અહીંયા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. પરંતુ એ પહેલા જે બાળકીના દ્રશ્ય આપણને બતાવી રહ્યા છે, અને બાળકીને તાત્કાલિક રેસ્ક્યુ કરી લેવામાં આવી છે, અને જેને અત્યારે હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણે પાછા અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે બાળકીને જે પરિવાર જે છે તેમની આક્રોશ અને તેમનું દુઃખ અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તેઓ અત્યારે એ જ જે એમને તકલીફ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે લોકો એમના પરિવારની સાથે સંકળાયેલા લોકો છે તેઓના અત્યારે જે દુઃખ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, અને જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેઓ પોતે પણ એક આક્રોશમાં પોતાનું રુદન રોઈ રહ્યા છે. બાળકીની હાલત કઈ રીતની છે તે આપણે અધિકારી પાસે જાણવાનો પ્રયત્ન કરીશું, આપણે જે અધિકારીએ તેમને રેસ્ક્યુ કર્યું છે તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે બાળકીને અંદરથી બહાર કાઢી લેવામાં આવી છે. જે ટાર્ગેટ હતો સૌથી પહેલા જે બાળકીને સહી સલામત બહાર કાઢવામાં આવે, બાળકીની હાલત
શું છે તે આપણે સૌથી પહેલા જાણવાનો પ્રયત્ન કરીશું અને જે અધિકારી છે તેમને જ આપણે આ સમગ્ર બાબતે પૂછીશું. સર સર બચ્ચી કો બહાર નિકાલ લિયા હૈ ક્યા? સર બચ્ચી કો બહાર નિકાલ લિયા ક્યા સ્ટેટસ હૈ બચ્ચી કો? અભી મેડિકલ ટીમ બતાયા કે હમ લોગ ડિસ્પેચ કર દિયા ફર્સ્ટ એડ કે લિયે, ઠીક હૈ ના? લેકિન ઇસકો કોઈ ખરોચ વો કુછ આવાજ સ્લેબ કે નીચે થા તો ઉસકો નિકાલ કે ભેજા અભી એમ્બ્યુલન્સ સે. ઉસકી હાલત વો ઠીક હૈ યા વો બેહોશ થી યા કિસ તરહ સે ઉસકો? જે પ્રમાણે આજે ચીફ ફાયર ઓફિસર હતા તેમણે સ્પષ્ટ કહ્યું જે બાળકી છે તેની હાલત ક્રિટિકલ છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવી છે અને અત્યારે ત્યાર પછીની જે પ્રોસિજર છે તે પ્રોસિજર માત્ર અત્યારે આ જર્જરી સ્લેબ છે તેને દૂર કરવાની રહેશે અને તમામ અધિકારીઓ હવે આ પ્રમાણેની કામગીરી શરૂ કરશે. જી જી બિલકુલ. તો બાળકીને બહાર કાઢી લેવામાં આવી છે અને હાલ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તો ત્યારબાદ હવે આ જે કાટમાળ છે તેને હટાવવા માટે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને શું આગળ પગલા લેવામાં આવશે જવાબદારોની સામે? હા જી બિલકુલ. હવે એક બાળકી ફસાઈ હતી ત્યારબાદ તમામ લોકોનું રેસ્ક્યુ થઈ ગયું છે એટલે હવે કોઈ પણ પ્રકારે સાવચેતી જે પહેલાં રાખવાની હતી બાળકીને કાઢવાની હતી તે તમામ પ્રોસિજર પૂરી થઈ ગઈ છે. હવે જે આ કાટમાળ છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે જર્જરિત ભાગ છે, જે તૂટી ગયેલો ભાગ છે તેને દૂર કરવામાં આવશે. તેની માટે જેસીબી અને મશીનરી અહીંયા બોલાવી લેવામાં આવી છે. તે મશીનરીને વાત તમામ લોકોને, પરંતુ ખાસ એક વાત છે જે અધિકારીઓ જણાવ્યા પ્રમાણે જે બાળકી છે તેની હાલત ખૂબ જ ક્રિટિકલ છે. ક્રિટિકલ હાલત હોવાના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અને હવે જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાણીએ આપણી સાથે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હમણાં આ ઘટના બની છે, સૌથી પહેલાં રેસ્ક્યુ અને આ રિપેરિંગ અને આને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જે જવાબદાર અધિકારી છે તેમની સામે તપાસ કમિટી નીકળી કોની ભૂલના કારણે આ સમગ્ર ઘટના બની છે, શું મટીરિયલ્સમાં પ્રોબ્લેમ હતો, શું કોન્ટ્રાક્ટરની ડિઝાઇનમાં પ્રોબ્લેમ હતો, આ તમામ બાબતોની ખાસ ઇન્કવાયરી કરવામાં આવશે અને ઇન્કવાયરીના આધારે જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે. જી જી બિલકુલ. પ્રજ્ઞેશ આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો જે બાળકી જે અહીં દટાઈ ગઈ હતી, 2.5 વર્ષની બાળકી આ કાટમાળની નીચે દબાઈ ગઈ હતી, બાળકી રમી રહી હતી અને તે દરમિયાન આ બ્રિજનું એન્ટ્રી ગેટ તૂટી પડ્યો હતો ત્યારે હવે આ બાળકીને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.